માર્ચના મધ્યમાં પડવા મળી છે અને તેને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગુજરાતના 11 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે તો 42 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું। કંડલા, અમરેલી, અમદાવાદ, રાજકોટમાં પારો 41 ડિગ્રીએ પહોંચ્યો છે। કેશોદ, ડીસા અને ગાંધીનગરમાં પારો 41 ડિગ્રીએ પહોંચ્યો છે, જ્યારે મહુવા, વલ્લભ વિદ્યાનગર, વડોદરામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। धमधमता ताप में जो अमदावाद रस्ते निकलो तो लगभग दरेक जगह शेडी रस की लारी जोवा मळे। पोताना परिवार गुजरान चलावता गुजरात आवी अने वसेला आ लोकोनी कहानी पण तड़का छाया जेवी छे। હજી તો ઉનાળાની શરૂઆત જ છે ત્યાં કાળઝાળ ગરમીથી લોકો તોવા પોકારી ગયા છે। લોકો રાહમાં છે કે ગરમીથી છુટકારો ક્યારે મળશે, પરંતુ કેટલાક એવા પણ લોકો છે કે જે ઉનાળાની ધગધગતી ગરમીની રાહમાં હોય છે। શેરડીનો રસ પીવડાવીને લોકોને ઠંડક આપતા આ છે પાંડુરંગ। મહારાષ્ટ્રથી શેરડીનો ધંધો કરવા 12 વર્ષથી ગુજરાત આવ્યા છે। માર્ચ મહિનો આવતા જ પાંડુરંગનો શેરડીના રસનો ધંધો ધમધમાટ શરૂ થઈ જાય। અમદાવાદ શહેરના સીજી રોડ પર તેઓ શેરડીના રસથી લોકોને ઠંડા કરીને સારી એવી કમાણી કરી લે છે। મેં મહારાષ્ટ્ર કા હું યવતમાળ જિલ્લે કા અભી ઇધર ગુજરાત મેં આયા હું ઓર શેરડી કા ધંધા કરતા હું ઓર ગાડી રહેતી હૈ સીજી રોડ પે સેન્ટર માઉલ કે પાસ ઓર સુબહ સે 7 થી 11 કસ્ટમર ચાલુ હો જાતે હૈ। પાંડુરંગ જેવા કેટલાય એવા લોકો છે જે ઉનાળાની ગરમીમાં શેરડીના રસનો ધંધો કરવા ગુજરાત આવીને વસ્યા છે। આ છે અનિતા યાદવ, ઉત્તર પ્રદેશથી તેમના ભાઈ સાથે ગુજરાત આવીને છોલે કુલચે અને શેરડીના રસનો ધંધો કર્યો। ઉનાળો આવતા જ અનિતાબેન પોતાના ભાઈના શેરડીના રસના ધંધામાં મદદ કરે છે અને બંને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। છોલે કુલચે કા ધંધા હે ઓર યે ભાઈ હે ના મેરા તો હું ઇસકે સાથ મે કરતી હું ઇસકા ખેતી મે કુછ હોતા નહીં ઇસલિયે બિચારા ઇધર આયા બરાબર ઇનકે ઘર મે 2-3 બચ્ચે હૈ દોનો ભાઈ બિચારે કમાતે ફિર ભી ઇતના બચતા નહીં હૈ। સવારથી સાંજ સુધી ગરમીથી પરેશાન અમદાવાદીઓ શેરડીના રસ જેવા ઠંડા પીણાની શોધમાં હોય છે। હજુ તો ઉનાળાની શરૂઆત છે, આગામી દિવસોમાં ગરમી વધશે ત્યારે ધમધમતા તાપમાં લોકોના ધંધા વધુ ધમધમશે। દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અપૂરતી વીજળીને લઈને ખેડૂતોને આખરે કેમ હલ્લાબોલ કરવું પડ્યું? વીજળી વગર જગતનો તાત કેટલો મજબૂર હોય છે જો તે જાણવું હોય તો દ્વારકા પંથકના ખેડૂત કરશનભાઈ નકુમને મળવું પડે। પૂરતી વીજળી નહીં મળતી હોવાના ધમ પછાડા ખેડૂતો એમ જ નથી કરતા, મોંઘો દાટ ખર્ચો કર્યા છતાં પણ ડીઝલ એન્જિન ઉપયોગ કરવા મજબૂર છે ખંભાળિયાના ખેડૂત કરશન નકુમ। લાઇટનો પાવર નથી એટલે કરશનભાઈને ઢળતી ઉંમરે હાથનો પાવર બતાવવો પડી રહ્યો છે। પાકને બચાવવા હાથના હલેસા મારતા આ કહાણી દરેક ખેડૂતની છે જે આજે પણ ડીઝલ એન્જિનના સહારે જ પાક સુધી પાણી પહોંચાડે છે। ચમકારાની જેમ વીજળી આવીને જતી રહે છે, લાઇટ આવે ને જાય, ભરી જાય, મોટું ભરી જાય છે, વાવણા સુકાય છે અમારા અને પાણી સમજી લો ડીઝલનો ભાવ વધી ગયો છે, પાણી આવે તો મશીનનું પાય છીએ અમે રાતના દીને કુચે મૈરા કરી, માણસો આવે છે ને ભરી જાય, જમ્પો ને બમ્પો ને પ્રોબ્લેમ છે અમારા ઘઉં ને પાક બધો સુકાય છે અમારો। માત્ર કરશનભાઈ જ નહીં, ઓછા પાવરની વીજળીથી ખંભાળિયા વિસ્તારના કેટલાય ખેડૂતોની હાલત કફોડી છે। અહીંના વધુ એક ખેડૂત નરેન્દ્રભાઈ નકુમે પણ પોતાની વ્યથા ઠાલવી। આ ઉનાળાનું વાવેતર કર્યું હે, આ મગ ને કોઈ ઘાસચારો અને ગાયોનું અમે વાવેતર કર્યું હે, હવે આ લાઇટના એવા ધાંધિયા છે અટાણે તે પાણી પાવામાં એવી તકલીફ પડે હે, એક તે પાવર ઓછા વધુ થયા રાખે। રાજ્યમાં આવા તો કેટલાય ખેડૂતો છે કે જેઓને સિંચાઈ માટે પૂરતી વીજળી મળતી નથી। હવે સરકારે જ્યારે 8 કલાક સતત વીજળી આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે આવા ખેડૂતો વીજળી થકી ખેતીને વધુ પાવરફુલ બનાવે તે જરૂરી છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા। સમાચારમાં સમય થયો છે વિરામ। આજ
ભાજપ સામે ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખ વિપક્ષ સાથે મળી ભ્રષ્ટાચાર આચરતા હોવાનો આરોપ સાથે ભાજપના 22 સભ્યોએ રાજીનામા આપ્યા ઉપપ્રમુખ પર ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ પ્રમુખ અને ઉપપ્રમુખ સભ્યો સાથે સંકરણ વગર જ મનસ્વી નિર્ણય લેતા હોવાનો આરોપ ઉપપ્રમુખે આરોપોને ફગાવ્યા રાજીનામાથી અજાણ હોવાની કરી વાત બોટાદ નગરપાલિકામાં 44માંથી 40 સભ્યો ભાજપના મીડિયા અહેવાલો બાદ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખનો આદેશ મહિલા સરપંચ સભ્યો બેઠકોમાં હાજર રહેશે પતિ હાજર નહીં રહે મહિલા સભ્યના પતિઓને વહીવટી પ્રક્રિયામાં ભાગ ન લેવા આદેશ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાના બોલ બે દિવસમાં જ બદલાયા નિવેદન અંગે કરી સ્પષ્ટતા બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જ હાજર રહેવું પડશે મહિલા પ્રતિનિધિઓના સગા વહાલા બેઠકમાં હાજર નહીં રહી શકે ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવા મામલે બીએસએફના આઈજીનું નિવેદન કહ્યું બીએસની નજર ચૂકવી હજી સુધી ડ્રગ્સ ઘૂસ્યું નથી સરહદ પર બીએસએફના જવાનો રાત દિવસ સતર્ક બીએસએફમાં હવે મહિલાઓ પણ સુરક્ષામાં ખડે પગે નડિયાદ કોર્ટની બહાર કોર્ટે જાહેર કરેલા દોષિત અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા ગુનેગારને કોર્ટમાંથી જેલમાં લઈ જતા સમયે પોલીસ સાથે માથાકૂટ કરતા ઝપાઝપી સગીર બાળકી પર દુષ્કર્મના ગુનામાં નરાધમ સોનુ તળપદાને નડિયાદ કોર્ટે ફટકારી છે આજીવન કેદની સજા જેને કોર્ટમાંથી જેલ લઈ જતા સમયે વેનમાં પોલીસ સાથે કરી ઝપાઝપી રાજ્યના 11 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું 42 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર તો અમદાવાદ રાજકોટ અને ગાંધીનગરમાં નોંધાયું 41 ડિગ્રી તાપમાન રાજ્યમાં બે દિવસ બાદ તાપમાનમાં જોવા મળશે ઘટાડો સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાક માટે હીટવેવની આગાહી ઉત્તર ગુજરાતમાં તાપમાન બે દિવસ માટે યથાવત રહેશે અમદાવાદમાં હજી પણ આગામી બે દિવસ સુધી તાપમાનનો પારો ઉંચકાવાની શક્યતા તો ઉત્તર ગુજરાતમાં તાપમાન 48 કલાક યથાવત રહેશે મંગળવારે પણ અમદાવાદમાં નોંધાયું હતું 41.5 ડિગ્રી તાપમાન ન્યૂઝ 18 ગુજરાતીની વીજળી અને પાણી મુદ્દે ઝુંબેશ થઈ સફળ ખેડૂતોને 8 કલાક વીજળી વિના કાપે વીજળી મળશે કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી જાહેરાત ઓછામાં ઓછી 6 કલાક વીજળી વિના કાપ અપાશે અનિયમિત પાણી અંગે ખેડૂતો માટે રાહતના સમાચાર ખેડૂતોને નર્મદાનું પાણી 31 માર્ચ સુધીમાં અપાશે કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું નિવેદન આજથી જ આ બાબતે અમલીકરણ કરાશે સરકારની વીજળી અને પાણી મુદ્દે મહત્વની જાહેરાત સરકારના નિર્ણય બાદ પણ કોંગ્રેસ સરકારને ઘેરવાના મૂડમાં કહ્યું જો ખેડૂતોને વીજળી નહીં મળે તો વિધાનસભામાં દરરોજ કરીશું હંગામો કોંગ્રેસ ધારાસભ્યોએ રાજ્યના ખેડૂતોને કર્યું આહવાન જો સરકાર વીજળી ન આપે તો અમારો સંપર્ક કરજો તમારા માટે ફરી અમે આવી જ ઉગ્ર રજૂઆત કરીશું નવસારીમાં ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતોની મુશ્કેલી ડાંગર પકવતા ખેડૂતોને નિયમિત વીજળી ન મળતા ઉત્પાદન પર સીધી અસર 50થી વધુ ખેડૂતોએ પૂર્વ રાજ્યસભા સાંસદ ખાનજી પટેલની આગેવાનીમાં કલેક્ટરને આપ્યું આવેદનપત્ર યોગ્ય પ્રમાણમાં વીજળી આપવા કરી રજૂઆત દ્વારકાના ખંભાળિયામાં વીજળીની ઘટથી ખેડૂતો પરેશાન લો વોલ્ટેજને કારણે મોટરો બળવાની સમસ્યાથી ખેડૂતો ભોગવી રહ્યા છે હાલાકી ખેડૂતો ડીઝલ મશીનથી ઉનાળુ પાક લેવા મજબૂર બન્યા પાટણમાં ખેડૂતોને વીજળી ન મળતા હાલાકી અનિયમિત અને ઓછો સમય વીજળી મળતા ઉનાળુ પાકમાં વાવણીમાં મુશ્કેલી પાકોમાં સમયસર પિયત ન આપી શકતા ઉનાળુ પાક પણ સુકાવાના આરે જેતપુરના ખેડૂતો અપૂરતી વીજળી અને પાણીની સમસ્યાથી પરેશાન વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો ત્રાહીમાં પીજીવીસીએલ લોડ સેટિંગને બહાના બતાવી વીજકાપ મુકતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ પંચમહાલના વેજલપુરમાં ખેતી માટે પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતોમાં રોષ વારંવાર ટ્રીપ અને લો વોલ્ટેજને કારણે મોટર બળી જતા ભારે આર્થિક નુકસાન વીજ કંપની તરફથી ઉદ્ધત જવાબ મળતા ખેડૂતોએ કચેરીમાં નોંધાવ્યો વિરોધ ભાવનગરવાસીઓ માટે રાહતના સમાચાર શેત્રુંજી વહીપરીએજ અને બોર તળાવમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી ઉનાળામાં નહીં મારવા પડે પાણી માટે વલખા 31 જુલાઈ સુધી નહીં અપાય પાણી કાપ રાત્રે 9 વાગ્યા સુધી ચાલશે વિધાનસભા સત્ર કોંગ્રેસ ધારાસભ્ય સીજે ચાવડાની માંગ બાદ સત્રનો સમય લંબાવવાનો નિર્ણય અત્યાર સુધી 8 વાગ્યા સુધી ચાલતું હતું સત્ર પાકિસ્તાને પકડેલા ગુજરાતી માછીમારો અંગે વિધાનગૃહમાં સરકારે રજૂ કર્યો જવાબ કહ્યું માછીમારોને મુક્ત કરવા માટે રાજ્ય સરકારે 18 વખત કરી છે રજૂઆત ગુજરાતના 519 માછીમારો પાકિસ્તાની જેલમાં થયા છે કેદ છેલ્લા 2 વર્ષમાં પાકિસ્તાને બળજબરન 358 માછીમારોને પકડ્યા જેમાં વર્ષ 2020માં 163 માછીમારોને કર્યા કેદ કુદરતી આફત કેલિમિટી ફંડ અંગે સરકારનો લેખિત જવાબ
બે વર્ષમાં કુદરતી આફતમાં 1004 કરોડનો ખર્ચ કરાયો. કેન્દ્ર સરકારે બે વર્ષમાં 1059 કરોડની ગ્રાન્ટ આપી. રાજ્યની જિલ્લા પંચાયતોમાં કર્મચારીઓની કમી. જિલ્લા પંચાયતમાં વર્ગ 1-4ના કર્મચારીઓની 55% ઘટ. 33 જિલ્લા પંચાયતમાં 4221 જગ્યાઓ ખાલી. વિધાનસભા ગૃહમાં સરકારનો જવાબ. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યોજાયા રોજગાર મેળા. રોજગાર મેળામાં 5 લાખથી વધુ ઉમેદવારો રહ્યા હાજર. સરકારી આંકડા મુજબ 33 જિલ્લામાં 5,32,362 બેરોજગારો. વેલકમ બેક. સુરત ગ્રીષ્મ હત્યા કેસ મામલો આરોપી ફેનિલે સાક્ષીઓને તોડવાનો પ્રયાસ કર્યો. જેલમાંથી ફોન કરી અને પોતાની તરફેણમાં જુબાની આપવા દબાણ કર્યું. સાક્ષી તોડવાનો પ્રયાસ કરતા કોર્ટમાં ફરિયાદ થઈ. ફેનિલે જેલમાંથી ફોન કરવાની પરવાનગી લીધી હતી. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાયા છે. જી કીર્તેશ, શું વધારે માહિતી? બિલકુલ, પૂરતા ગ્રીષ્મા હત્યા કેસ મામલો સૌથી ઝડપથી ચાલી રહ્યો છે, ત્યારે આરોપી ફેની દ્વારા જેલમાંથી પોતાના બેનને ફોન કરવાના નામે ફોન કરવાને લઈને ગેરલાભ ઉઠાવ્યો હતો અને ખાસ કરીને સાક્ષીઓને તરફેણમાં પોતાની તરફેણમાં જમાની આપવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો સરકારી વતી મેન ચુકલ દ્વારા કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. ખાસ કરીને ગ્રીષ્મા હત્યાકાંડનો આરોપી ફેનિલને જેલમાંથી પોતાના પરિવારને વાત કરવા માટે ફોનની સુવિધા આપવામાં આવે છે, ત્યારે આ સમયમાં જેલના કર્મચારીઓ અને અધિકારીઓને ગેરમાર્ગે દોરીને તે સાક્ષીઓને ફોન કરીને ધમકાવતો હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આભાર.